વડોદરા શહેરમાં મોડી રાત્રે હરણી એરપોર્ટ પાસે રાત્રિના સુમારે આગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રે અંદાજે 10 કલાકે 407 ટેમ્પામાં જે જનરેટર જઈ રહ્યું હતું તેમાં અચાનક આગ લાગી હતી. જોકે આગ લાગવાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. અચાનક આગ લાગવાના કારણે તાત્કાલિક ત્યાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રાહદારીઓ અને મુસાફરો દ્વારા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. તે સમયે સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી. જોકે ટેમ્પામાં રહેલ જનરેટર બળીને ખાક થઈ જવા પામ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલા જવાનો કામે લાગ્યા અને શું હતું આખું જોવામાં આવ્યું? આપણું એક ફાયર ફાઈટર આવે છે, આઈને કામગીરી કરે છે. આપનો પરિચય? વડોદરા શહેરમાં આવેલ છે, કહેવાય છે હરણી રોડ થી જે એરપોર્ટ જવાનો જે મુખ્ય માર્ગ છે ને, હરણી એરપોર્ટ પાસે જ આજે 407 જે ગાડી છે એની અંદર જે જનરેટર હતું, જનરેટર ની અંદર ઓચિંતી કઈક આગ લાગતા ભડકે ભરતું હતું. ત્યારબાદ તુરંત જ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા તાત્કાલિક આગને જે ઓલવવામાં આવી છે અને હાલમાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી અને કોઈ નુકસાન નથી, પરંતુ જે જનરેટર હતું એ જનરેટરની અંદર આકસ્મિક રીતે આગ લાગી છે અને કોઈ પણ જાતની કોઈ ઘટના ઘટી નથી. એટલે ખાલી જે કહેવાય છે કે જનરેટરમાં જ આગ લાગી છે.